સુરતમાં 3.5 વર્ષીય અને એક 2.5 વર્ષીય બાળકના બીમારીના કારણે મોત થયા છે. એક બાળકને કિડનીની બીમારીથી તે ઠંડુ પડી ગયું હતું, જ્યારે બીજા બાળકને સતત ઉલટીઓ થતાં તેનું મોત થઈ ગયું છે. મળતી માહિતી પ્રમાણે મૂળ બિહાર અને પાંડેસરા વિસ્તારમાં આવેલા ગણેશનગરમાં રાજેશ શાહ છેલ્લા 10 વર્ષથી પરિવાર સાથે રહે છે. ડાયંગ મિલમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં પત્ની, બે દીકરી અને નાનો દીકરો છે. રાત્રે દીકરાએ ઉલટી કરવાનું શરૂ કર્યું હતું. પિતા રાજેશ જણાવે છે કે 2.5 વર્ષીય લક્કી રાત્રે ઉલટી કરવા લાગ્યો હતો. 4-5 વખત તેમને વોમિટ થઈ હતી. આ પહેલા કંઈ જ ખાધું નહોતું. અચાનક જ બીમાર પડી ગયો હતો. સવાર થતાં જ સિવિલ હોસ્પિટલ રવાના થયા હતા. જોકે રસ્તામાં જ તે બેભાન થઈ ગયો હતો. સિવિલ લાવ્યા ત્યારે તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. એકના એક દીકરાના મોતથી માતા અને પિતા બંને ભાંગી પડ્યા છે. મૂળ બિહાર અને બીજા બનાવમાં પાંડેસરા વિસ્તારમાં આવેલા ભક્તિનગરમાં સુનિલ કુમાર પરિવાર સાથે રહે છે. પરિવારમાં બે દીકરી અને એક દીકરો છે. 3.5 વર્ષીય દીકરો શત્રુધનની કિડનીની બીમારીની સારવાર ચાલી રહી હતી. આ દરમિયાન આજે સવારે તે એકાએક ઠંડો પડી ગયો હતો, જેથી સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા, જ્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પરિવારનો એકનો એક દીકરો હોવાથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. જોકે લક્કી અને શત્રુધનના મોતથી હોસ્પિટલમાં કરુણ દ્રશ્યો સર્જાયા હતા. કોઈના પિતા ખંભા પર દીકરાને લઈને જતા નજરે પડ્યા, તો કોઈની માતા બેડ પર દીકરાના મૃતદેહ આગળ રડી રહી હતી. બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ, સુરત.